હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં આઈ હોપ તમે બધા જ મજામાં હશો આજે આપણે ટોટલ ચાલીસ જેટલા માર્ક્સની વાત કરવાના છીએ એમાંથી વીસ જેટલા જે માર્ક્સ છે તમારા એ ગુજરાતના ઇતિહાસના અને બીજા વીસ જેટલા અહેર છે આપણી ગુજરાતની ભૂગોળના ઓકે આ ચાલીસ જેટલા ક્વેશ્ચનમાંથી તમારા કેટલા સાચા પડે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે ચલો તો વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીએ પ્રથમ ક્વેશ્ચન છે કે આર એસ બિસ્ટ એ ખોદકામ ક્યારે કર્યું હતું ઓકે સ્ટાર વર્ડ ક્વેશ્ચન છે આર એસ બિસ્ટ ઓકે આર એસ બિસ્ટ એ દોડાવી રાજ્ય આપણા કચ્છમાં આવેલું છે તો આ દોડાવી ખોદકામ ક્યારે કર્યું હતું તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે 1991 ઓકે 1990 અને 91 1990 અને 91 માં આર એસ બિસ્ટ એ ખોદકામ કર્યું હતું ડન છે ચલો ધોળાવીરા નગરની શોધ કઈ સાલમાં કરવામાં આવી હતી ઓકે આવું પણ પૂછાઈ જાય ધોળાવીરા નગરની શોધ કઈ સાલમાં કરવામાં આવી હતી તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે ઓગણીસો સડસઠ અને અડસઠ ઓકે એ તમારો સાચો જવાબ થઈ જશે કે ધોળાવીરા નગરની શોધ કઈ સાલમાં થઈ હતી તો ઓગણીસો સડસઠ અને અડસઠ ડન છે ચલો સ્થાનિક લોકો ધોળાવીરાને શું કહે છે ઓકે સ્થાનિકના લોકો છે એ આપણા ધોળાવીરાને શું કહે છે

કે રોજડી રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ઓકે હમણાં સુધી તમને બધાને ખ્યાલ હતું કે રોજડી જે છે આપણે યાદ રાખતા હતા ર પરથી રાજકોટ ઓકે કે રોજડી જે છે રાજકોટમાં આવેલું છે પણ હવે કયા તાલુકામાં આવેલું છે એવું પણ પૂછાઈ જાય ઓકે તો યાદ રાખવાની છે તમારે રોજડી જે છે એ રાજકોટ તાલુકાના ગોંડલ તાલુકામાં આવેલું છે ઓકે યાદ રાખો રોજડી રાજકોટમાં આવેલું છે પણ જિલ્લો જિલ્લો તો પૂછાઈ જાય રાજકોટ તો તમને આવડશે પણ હવે તાલુકો પૂછાઈ જાય તો તાલુકો પણ તમને આવડવો જોઈએ ગોંડલ તાલુકામાં આવેલું છે હળપિયન હળપ્પિયન સભ્યતાના જે સ્થળો છે એમાંથી જે એમની વિશેષતા છે ઓકે અમુક મળી આવેલી ચીજ વસ્તુઓ છે એમના વિશે ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે ઓકે તો એ તમારે બધી જ વસ્તુ પાકી કરીને જવાની થાય છે ઓકે એ જ વસ્તુ તમને વિધાનમાં અથવા તો જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે ચલો પાંચ તાંબા અને કાંસાની કુહાડીઓ કયા નગરમાંથી મળી આવી હતી ઓકે તો યાદ રાખો રોજડી ઓકે રોજડી આવેલું છે રાજકોટમાં ઓકે અને તાલુકો પૂછાય જાય તો ગોંડલ રણ છે પાંચ તાંબા અને કાંસાની કુહાડીઓ રોજડી ખાતેથી મળી આવી હતી રન છે ચલો રોજડી કઈ નદીના કિનારે આવેલું છે ઓકે રોજડી જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે રોજડી જે છે એ ભાદર નદીના કિનારે આવેલું છે એ તમારો સાચો જવાબ થઈ જશે ઓકે ઓકે વિશે આપણે ચર્ચા કરી ગયા રાજકોટ રાજકોટ જિલ્લો અને તાલુકો પૂછાય તો ગોંડલ ઓકે ચલો પ્રાચીન નગર કુંતાસી મોરબી જિલ્લાના કયા તાલુકામાં મળી આવ્યું હતું ઓકે હમણાં સુધી આપણે એમના જિલ્લા યાદ રાખતા હતા હવે તમારે એમના તાલુકા પણ યાદ રાખવાના થાય છે ઓકે કુંતાસી જે કુંતાસી એ મોરબી જિલ્લામાં આવેલું છે ઓકે બધાને હમણાં સુધી ખબર હતું પણ હવે તાલુકો પૂછાઈ ગયો તો તાલુકો તમારે લખવાનું છે માળિયા સી તમારો સાચો જવાબ થઈ જશે કે કુંતાસી જે છે એ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલું છે ડન ચલો પ્રાચીન નગર કુંતાસીનું ખોદકામ કોણે કર્યું હતું ઓકે મોસ્ટ ટાઈમ પી સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે કે પ્રાચીન નગર છે કુંતાસી ઓકે તો આ કુંતાસીનું ખોદકામ કોણે કર્યું હતું તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે પીપી પંડ્યા ઓકે એ તમારો સાચો જવાબ થઈ જશે કુંતાસીનું જે ખોદકામ હતું એ પીપી પંડ્યાએ કર્યું હતું કયા નગરની ફરતે બે દિવાલો આવેલી હતી જે માટી અને ઈંટોની બનેલી હતી ઓકે મોસ્ટાઈ છે પણ કે કયા નગરની ફરતે બે દિવાલો આવેલી હતી અને જે માટી અને ઈંટની બનેલી હતી તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે કુંતાસી ઓકે સી તમારો સાચો જવાબ થઈ જશે કે કુંતાસી એવું નગર હતું જેમની ફરતે બે દિવાલો આવેલી હતી અને એક દિવાલ માટીની અને બીજી દિવાલ ઈંટની બનેલી હતી ઓકે કુંતાસી વિશે આપણે વિશે આપણે ચર્ચા કરી ગયા કે કુંતાસી મોરબી જિલ્લામાં આવેલું છે ઓકે અને તાલુકો પૂછાય તો માળિયા ટન છે ચલો કયા નગરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીલમ પથ્થર મળી આવ્યા છે ઓકે સ્ટાર વાળો ક્વેશ્ચન છે યાદ રાખો કયા નગરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીલમના પથ્થરો મળ્યા છે

સુર કોટડા ખોદકામ કોને કરાવ્યું હતું ઓકે ચર્ચા કરી ગયા આપણે કોટડાનું જે ખોદકામ ક્યારે કરવામાં આવ્યું હતું તો ઓકે પણ હવે કોણે કરાવ્યું હતું ઓકે ખોદકામ કોણે કરાવ્યું હતું ફટાફટ જવાબ આપો સુર કોટડાનું ખોદકામ કોણે કરાવ્યું હતું તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે જેપી જોશી એ તમારો સાચો જવાબ થઈ જશે જેપી જોશી દ્વારા ઓગણીસો ચોસઠમાં કોટડાનું ખોદકામ કરવામાં આવ્યું હતું ચલો કયા નગરમાંથી હળવાડે ખેડાયેલા ખેતરના અવશેષો મળી આવ્યા છે ઓકે મોસ્ટ થઈ જશે કે કયા નગરમાંથી હળવાડે ખેડાયેલા ખેતરના અવશેષો મળ્યા છે તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે કોટડા કે સી તમારો સાચો જવાબ થઈ જશે કે કોટડા ખાતે હળવાડે ખેડાયેલા ખેતરના અવશેષો મળ્યા છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે અગ્નિકુંડ સાથે બાંધકામના અવશેષો કયા નગરમાંથી પ્રાપ્ત થયા છે ઓકે અગ્નિકુંડ સાથે બાંધકામના અવશેષો કયા નગરમાંથી પ્રાપ્ત થયા છે તો અહીં પણ તમારો સાચો જવાબ થઈ જશે કોટડા ઓકે સુરકોટડા ખાતે અગ્નિકુંડ સાથે બાંધકામના અવશેષો મળી આવ્યા છે હવે અગ્નિકુંડ આવે ને વિદ્યાર્થી મિત્રો એટલે યાદ રાખવાનું છે તમારે લોથલ ઓકે લોથલ અને કાલી બંગાળ ઓકે કાલી બંગાળ જે આવેલું છે રાજસ્થાનમાં ઓકે અને આપણું આવલું છે ધોળકા અમદાવાદ ખાતે તો આ બે જગ્યાથી અગ્નિકુંડો મળ્યા હતા ઓકે ચલો પ્રાચીન નગર લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાં આવેલા છે આ તો પૂછાઈ ગયો છે અદળક વખત કે લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાં આવેલા છે તો એ આવેલા છે આપણા જામનગર ખાતે ઓકે યાદ રાખવાનું છે બી જામનગર ખાતે લાખાબાવળ અને આમરા આવેલા છે ઓકે જામનગર શાના માટે જાણીતું છે તો બાંધણી માટે જાણીતું છે ચલો

સળિયા અને કડીઓ મળી આવી હતી ઓકે આવું બધું સ્ટાર ઓળ થઈ જતું હોય છે કે કયા પ્રાચીન નગરમાં તાંબાના ઓજારોમાંથી બનાવેલી છરીઓ છે ઓકે છીણીઓ છે અને સળિયા અને કડીઓ મળી આવી હતી તો એ છે દેસડપુર ઓકે યાદ રાખવાનું છે દેસળપુર ખાતેથી છરીઓ છીણીઓ અને સળિયા મળી આવ્યા હતા ડન ચલો આ દેસળપુર કયા જિલ્લામાં આવેલું છે ઓકે ફટાફટ તમારા માટેનો ક્વેશ્ચન થઈ ગયો કે દેસળપુર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે આટકોટ રોજડી નામના પ્રાચીન નગરો કયા જિલ્લામાં આવેલા છે આપણે ચર્ચા કરી ગયા છે કે રો રોજડી ર પરથી આપણે યાદ રાખતા હોઈએ છીએ રાજકોટ ઓકે તો આટકોટ અને રોજડીના પ્રાચીન નગરો છે એ રાજકોટ જિલ્લામાં આવેલા છે અને આ રોજડી તો આપણે ચર્ચા કરી ગયા એ ગોંડલ તાલુકામાં આવેલું છે ઓકે ગોંડલ તાલુકામાં આવેલું છે રોજડી ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભાવનગર જિલ્લાના કયા તાલુકામાંથી પાદરી નામનું પ્રાચીન નગર પ્રાપ્ત થયું છે ઓકે ચલો ફટાફટ જવાબ આપો કે તાજેતરમાં ભાવનગર જિલ્લાના કયા તાલુકામાંથી પાદરી નામનું પ્રાચીન નગર પ્રાપ્ત થયું છે તો અહીં તમારો સાચો જવાબ થઈ છે તળાજા ઓકે સી તમારો સાચો જવાબ જશે કે ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા ખાતે પાદરી નામનું પ્રાચીન નગર પ્રાપ્ત થયું છે જણ છે ચલો તો હવે તમારા વીસ જેટલા જે ઇતિહાસના ક્વેશ્ચન હતા ને એ એન્ડ આવે છે એમનો અને બીજા હવે ભૂગોળના ક્વેશ્ચનો સ્ટાર્ટ થશે ચલો તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઓકે એમની પહેલાં એક ક્વેશ્ચન સ્ટાર્ટ કરતાં પહેલાં તમે થોડુંક હડપ્પાનગર ઓકે એમાંથી જે જે પણ વસ્તુ મળી આવેલી છે એ વસ્તુ પર ફટાફટ આપણે ચર્ચા કરી લઈએ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે તમારે ખાલી યાદ રાખવાનું છે કે હડપ્પાનગરમાંથી કબ્રસ્તાન ઓકે આર થર્ટી સેવન સપેટીઓ શંખમાંથી બનાવેલું બળદ પિત્તળની એકા ગાડી સ્ત્રીના ગર્ભમાંથી પેદા થયેલી એક છોડ એટલે કે ઓકે પેદાશીની દેવી ઘઉં અને જવના દાણા અનાજના ભંડારો સ્વસ્તિક અને ચક્રના પુરાવા અને છીપેલા મોતી માનવાનું સાધન મનાય છે ઓકે આ સ્ટાર થઈ છે હડપ્પા નગરમાંથી મળી આવેલી વસ્તુઓ યાદ રાખશો ચલો હમણાં સુધી પૂછાઈ ગયું ઓકે કબ્રસ્તાન પૂછાઈ ગયું પછી તમારે યાદ રાખવાનું છે સ્વસ્તિકના પુરાવા ક્યાંથી મળી આવ્યા હતા તો હડપ્પાના સ્થળેથી ઓકે ચક્રના પુરાવા ઓકે ચક્રના પુરાવા પણ હડપ્પા સ્થળેથી મળી આવ્યું છે હડપ્પા કઈ નદી ને કીને આવેલું છે આપણે યાદ રાખતા હોઈએ છીએ રા હ એટલે હડપ્પા અને રા એટલે રાવી નદી છે ચલો ની એકા ગાડી મળી આવે હતી હડપા નગર ખાતેથી ડન છે ચલો હવે યાદ રાખવાનું છે તમારે મોહેનજો દળો મળી આવેલી વસ્તુ ઓકે મોહેનજો દળો હમણાં સુધી પૂછાઈ ગયું કે ભાઈ વિશાળ સ્નાનાકરો પૂછાઈ ગયા ઓકે કે વિશાળ સ્નાનાંગરો નીચેનામાંથી કયા સિંધુની સભ્યતાની વિશેષતા છે તો મોહિનજો દડો હવે તમારે યાદ રાખવાનું છે માતૃદેવીની મૂર્તિ કાસાની નર્તકીની મૂર્તિ રાજ મુદ્રા મુદ્રા ઉપર છપાયેલી પશુપતનાથની મૂર્તિ સુતરાવ કાપડ હાથીની ખોપરીનો ટુકડો કે આ મોસ્ટ ટાઈમપી થઈ શકે છે હાથીની ખોપરીનો ટુકડો કયા હડપ્પે સભ્યોથી મળી આવે છે ઓકે તો મોહિન્જોદો ઘોડાના દાંત મળી આવ્યા છે મોહેન્જો દડો ખાતે ઓકે બીની માટીના દીવાલના પુરાવા ઓગાળેલા તાંબાના ઢગલા છીપમાંથી બનાવેલો પાટો કુંભારની ભઠ્ઠીઓ અવશેષો માટીનું ત્રાજવું અને સૌથી મોટી ઈંટના પુરાવા આ મોસ્ટ ટાઈમપી થઈ જશે કે સિંધુ ખીણ સભ્યતાના કયા સ્થળેથી સૌથી મોટી ઈંટના પુરાવા મળી આવ્યા છે તો મોહેન્જો દડો ચલો તમારા માટેનો ક્વેશ્ચન છે કે સિંધુ ખીણ સભ્યતાના કયા સ્થળેથી વક્રાકાર ઓકે વક્રાકાર ઈંટ મળી આવી છે ઓકે જણાવો વક્રાકાર ઈંટ કયા હડપ્પિયન સભ્યમાંથી મળી આવી છે ચલો ચાહનું દોડો નગરમાંથી મળી આવેલી વસ્તુ ઓકે આ ચાહનું દોડો એટલા માટે લીધું છે કારણ કે અહીં એક વસ્તુ પૂછાય છે વારંવાર ઓકે લિપસ્ટિકના પુરાવા ઓકે ત્રીજા નંબરનું જે છે ને કે નીચેનામાંથી કઈ હડપેન્ડ સમૃદ્ધિ સભ્યતા અથવા તો સ્થળથી લિપસ્ટિકના પુરાવા મળી આવ્યા છે તો એ છે ચાહાણનો દડો હવે તમારે બીજી એડિશનલ વસ્તુ યાદ રાખવાની છે ચાહનનો દડોમાં કે ચાહાણનું દડોમાં કોઈ કિલ્લાનું અસ્તિત્વ નહોતું ઓકે યાદ રાખો શણગારેલા હાથીઓ મળી આવ્યા હતા ચાર પેંડાવાળી ગાડી મળી આવી હતી ઓકે મણકા પછી આ એક માત્ર એવું પુરાતન સ્થળ છે જ્યાંથી ચક્રાકાર ઇંટો મળી આવી ઓકે આગળમાં જે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો કે ચક્રાકાર ઇંટો ક્યાંથી મળી આવી હતી તો ચાહનુદો ખાતેથી મળી આવી હતી ઓકે એવું જણાય છે કે આ સ્થળ એક ઐતિહાસિક ઔદ્યોગિક નગર હતું એવું જણાય છે કે આ સ્થળ એક ઐતિહાસિક ઔદ્યોગિક નગર હતું કે જ્યાં રત્નગીરી મહકો એટલે કે સિક્કા બનાવવામાં આવતા હતા ટોલમાપ માટેના કાટલા એટલે કે વજનિયા બનાવવા માટે આવતા હતા ઓકે આવું બધું મળી આવ્યું હતું આપણા ચાહનું દળો ખાતેથી ડન યાદ રાખવાનું છે મોસ્ટ ટાઈમ છે ચાહનનું દડો નગર ડન ચલો પછી લાસ્ટમાં છે એનિસ્ટ મેકોએ આ સ્થળેથી મણકા બનાવવાનું કારખાનું તથા ભઠ્ઠી શોધી કાઢી હતી તમારે આમાં યાદ રાખવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ તો લિપસ્ટિક પૂછાઈ ગયું ઓકે પછી ચક્રાકાર ઇંટો યાદ રાખવાનું છે ઓકે સિક્કા બનાવવાનું યાદ રાખવાનું છે અને શણગારેલા હાથી ડન આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે પછી તમારે યાદ રાખી શકો તોલમાપ અને કાટલા એટલે કે વજનિયા બનાવવાનું કામ થતું હતું ચલો ચલો કાલીબંગલ નગરમાંથી મળી આવેલી વસ્તુ ઓકે મોસ્ટ થશે કારણ કે ખેડેલા ખેતરના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે તો કાલી ખાતેથી મળી આવ્યા છે ઓકે કાલી ક્યાં આવેલું છે તો રાજસ્થાનના ગંગાનગરમાં આવેલું છે ચલો ફટાફટ આમના વિશે આપણે ચર્ચા કરી લઈશું ખેડાયેલા ખેતરના અવશેષો કાલીબંગાલ મકાનોની કાચી ઈંટના બનાવેલા હતા સુશોભિત ઈંટના પુરાવા મળી આવ્યા હતા ઓકે સુશોભિત ઈંટ તો કાલીબંગાલ વકરાકાર ઈંટ હોય તો આપણે ચર્ચા કરી ગયા ચાહનું દડો સૌથી મોટી ઈંટ હોય તો મોહજો દડો ઓકે વકરાકાર હોય તો ચાહનું દડો ચલો કાલી બંગાળમાં શબના અંતિમ સંસ્કાર માટે ત્રણ પદ્ધતિઓ હતી પૂર્ણ પૂર્ણસંમતિ આંશિક સામાધિકરણ અને દાહ સંસ્કારના પુરાવા ચલો ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લો અહીં એક વસ્તુ નોટ કરજો આ સેન્ટન્સમાં વિશાળ

ચોવીસ પચાસ ઈસવીસન પૂર્વે ચોવીસ પચાસ થી ઈસન પૂર્વે ઓગણીસ ઓકે નદી છે ભોગાવો અર્થ થાય છે ટેકરો ઉપનામ છે લઘુ હડપ્પા અથવા તો લઘુ મોહિજો દડો લોથલનું સ્થળ શું છે તો સરગવાલા ગામ ધોળકા તાલુકો અને અમદાવાદ જિલ્લો હવે યાદ રાખવાનું છે તમારે લોથલમાંથી મળેલી વસ્તુ તો ડોકિયાળ મળી આવ્યું વિશ્વનું સૌથી પ્રાચીન ડોકિયાળ એટલે કે પ્રાચીન બંદર એકવીસ કબરો મળી આવી હતી જેમાંથી એક કબર જોડિયા કબર હતી ઓકે શતરંજનું બોર્ડ મળી આવ્યું એટલે કે બળદના મુખવાળી મુદ્રા મળી આવી દિશા માપક યંત્ર મળી આવ્યું મોહર મળી 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 આવી આવી ઓકે જેટલા લોથલ ખાતેથી આવ્યા હતા અને જેમાંથી અઠ્ઠાવીસ જેટલા મૂળ ચિહ્નો હતા હાથી દાથાની માપટ્ટી મળી આવી મણકા બનાવવાની ઇફેક્ટરી અને ચોખાના કુંડા મળી આવ્યા હતા હમણાં સુધી પૂછાઈ ગયું કે દિશા માપક યંત્ર શતરંજના પુરાવા ઓકે ને ડોકિ આટલી વસ્તુ પૂછાઈ ગયેલી છે તમારે યાદ રાખવું છે હવે પંચાણું જેટલા ચિહ્નો મળી આવ્યા છે ઓકે ચોખાના ફોતરા મળી આવ્યા છે અને એકવીસ જાતની કબર મળી આવી છે ઓકે ઇજિપ્તની મોહર પણ પૂછાઈ શકે છે ઘરઘંટી પણ પૂછાઈ શકે છે બધી વસ્તુ યાદ રાખીને ચાલવાની છે ચલો લોથલ વિશે ફટાફટ છે ચાકરી લઈએ તો લોથલની શોધ છે જે જગપત જોશી ઓગણીસો સડસઠ અડસઠમાં કરી હતી એમના શોધક છે આર એસ બિસ્ટ રવિન્દ્ર બિસ્ટ ઓગણીસસો એકાણું અને સોરી નેવું અને એકાણું સમયગાળો છે ઈસવીસન પૂર્વે થી ઈસવીસન પૂર્વે ચૌદસો પચાસ એટલું બધું પૂછાતું નથી નદી હોય તો લુણી ઓકે પહેલાં સિંધુ નદી હતી પછી લુણી નદી એમનું સ્થળ છે ખદીરબેઠમાં ભચાઉ તાલુકો કચ્છ ઓકે અને ઉપનામ છે કોટડા ટીંબા ચલો મળી આવેલી વસ્તુ દસ અક્ષરવાળું સાઇન બોર્ડ પૂછાઈ ગયું ઓકે રમતનું મેદાન પૂછાઈ ગયું ત્રણ નગરમાં વિભાજીત હતું ઓકે પછી વિશાળના નગર પૂછાઈ ગયું સૌથી મોટું સૌથી સુંદર અને સૌથી પ્રાચીન સૌથી સુવસ્થિત શહેર

ભાવનગરની ઉત્તરમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે જો આવું પણ પૂછાઈ શકે છે ભૂગોળ તમારે આખી નકશામાં દોરીને યાદ કરવાની થશે કે ગુજરાતના આખો જિલ્લો લ્યો કે જિલ્લાનો નકશો લ્યો એ જિલ્લામાં તમારે નદી બદી દર્શાવવાની છે તળાવો દર્શાવવાના છે ઓકે એની આખી જે ડુંગરાળ પ્રદેશ જે વિસ્તાર છે કચ્છમાં ઉત્તરધાર દક્ષિણધાર મધ્યધાર સૌરાષ્ટ્રમાં જે પણ સરકલા આવે છે બધી જ વસ્તુ તમારે નકશામાં દોરીને સમજવાની છે ચલો ભાવનગરની ઉત્તરમાં આવેલા ડુંગરો કયા નામે ઓળખાય છે તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે ખોખરાના ડુંગર એ તમારો સાચો જવાબ થઈ જશે કે ભાવનગરની ઉત્તરમાં આવેલા ડુંગરો ખોખરાના ડુંગર તરીકે ઓળખાય છે અને ભાવનગરમાં આપણે હું શું યાદ રાખતા હોઈએ છીએ તો શેત્રુંજય ડુંગર ઓકે શેત્રુંજય ડુંગર યાદ રાખતા હોઈએ છીએ જેના પર પાલીતાણાના મંદ પાલીતાણા આવેલું છે ચલો ગીર પ્રદેશના પૂર્વ ભાગ કયા નામે ઓળખાય છે આપણે ચર્ચા કરી ગયા કે પૂર્વ ભાગ એટલે નાના ગીર ડન છે ચલો પાંચમા નંબરનું ક્વેશ્ચન છે કે નાના ગીરમાં આવેલા ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે ઓકે નાના ગીરમાં આવેલા ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે તો મોરધારના ડુંગર એ તમારો સાચો જવાબ થઈ જશે કે નાના ગીરમાં આવેલા ડુંગરાળ પ્રદેશ મોરધારના ડુંગર તરીકે ઓળખાય છે ચલો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ઓકે બે જે કલાકનો તમારો હમણાં પેપર છે બે કલાકનો એવામાં જોડકા પૂછાઈ શકે છે ચલો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો સાચો જવાબ છે સાસણ રાજકોટ આ તમારી જોડ જે છે ખોટી છે એટલે આપણો સાચો જવાબ ડી થઈ જશે જયારે ઓસમ એટલે રાજકોટમાં આવેલું છે સત્યાદેવ જામનગરમાં આવેલું છે અને લોન્ચનો ડુંગર ભાવનગરમાં આવેલું છે આ છે ને ડુંગર છે વિદ્યાર્થી મિત્રો ઓકે લોન્ચનો ડુંગર સત્યાદેવ ડુંગર અને ઓસમ ડુંગર

ચલો કઈ ટેકરીઓ આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન સ્ટાર ઓળખ કે કઈ ટેકરીઓને આપણે આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખીએ છીએ ચલો ફટાફટ જવાબ તમે એઝ્યુમ કરી લો નોટ ડાઉન કરતા જોજો આ લાસ્ટમાં તમારે ચાલીસ માંથી કેટલા સાચા પડે છે કોમેન્ટ કરીને જણાવવાનું છે ચલો આરાસુરની ટેકરી એટલે આપણી જેસોરની ટેકરીઓ સી તમારો સાચો જવાબ થઈ જશે આરાસુરની ટેકરીઓ એટલે જેસોરની ટેકરીઓ અને આ બધી ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ છે તો અરવલ્લી પર્વતમાળા ઓકે અરવલ્લી પર્વતમાળાના ભાગ છે ચલો નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી ઓકે આવું પૂછા જાય સ્ટાર ઓડો થઈ જશે કે નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી તો સાચો જવાબ થઈ જશે રતનમહાલ નો ડુંગર ઓકે બી તમારો સાચો જવાબ થઈ જશે કે રતનમહાલનો જે ડુંગર છે એમનો આપણે અરવલ્લી પર્વતમાળામાં ભાગ થતો નથી જ્યારે બાકીનો જેસુરની ટેકરી દરિયોગઢ અને તારંગાના ડુંગર આ બધા જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે તમારે જણાવવાનું છે કે આ રતનમહાલનો ડુંગર છે એ કઈ પર્વતમાળાનો ભાગ છે સાહિદ્રી પર્વતમાળા ઓકે કે વિંધ્યાંચલ પર્વતમાળા આ બે જ આવી શકે છે કારણ કે સાતપુડા તો નહીં આવે ઓકે સાતપુડામાં તો આપણે સાતપુડા તો આપણા દક્ષિણ ગુજરાતથી લઈને છેક મહારાષ્ટ્ર કેરળ સુધી ફેલાયેલી છે એટલે એ તો નહીં આવશે ઓકે સાહિદ્રી નહીં આવશે સોરી હા સાહિદ્રી પર્વતમાળા નહીં આવશે સાતપુડા અથવા તો વિંધ્યાંચલ બે માંથી એક આવશે જણાવો કે રતનમહાલનો ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે ઓપ્શન છે તમારા માટે સાતપુડા ઓકે સાતપુડા કે પછી વિંધ્યાંચલ ઓકે લાસ્ટમાં તો સાહિદ્રી આવશે એ તો તમારો જવાબ નહીં આવે ચલો તાંબુ જસત શિશુ અને આરસ પથ્થર કઈ ટેકરીમાંથી મળી આવે છે ઓકે આ તો પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે ઘણી વખત તો જેસોરની ટેકરીઓ ઓકે તાંબુ શિશુ અને જસતના આરસ પથ્થરો કઈ ટેકરીમાંથી મળી આવે જેસોરની ટેકરી ચલો તમારે જણાવવાનું છે સાબરકાંઠા આવશે કે બનાસકાંઠા આવશે ઓકે જણાવો તાંબુ જીસુ અને જસત સાબરકાંઠા આવશે કે બનાસકાંઠા આવશે ચલો નીચેનામાંથી કોનો સમાવેશ વિંધ્યાચલ પર્વતમાળામાં થતો નથી નીચેનામાંથી કોનો સમાવેશ વિંધ્યાંચલ પર્વતમાળામાં થતો નથી ઓકે ચલો તમને ખબર હશે છતાં પણ જણાવી દઉં આ રીતનું આપણું કંઈક ગુજરાત છે ઓકે તો અરવલ્લી પર્વતમાળા આ રીતે આવેલી છે ઓકે અહીં વચ્ચે બે આવેલી છે એક તો આપણી ઇંધ્યાંચલ અને બીજી સાતપુડા અને લાસ્ટમાં આવેલી છે આપણી સાહિદ્રી તો અહીં થાય છે વિંધ્યાચલ પર્વતમાળા એટલે વિધ્યાંચલ પર્વતમાળા કંઈક અહીંયા આવેલી હશે તો વિંધ્યાચલ પર્વતમાળામાં કોનો સમાવેશ થતો નથી તો અહીં તો મારો સાચો જવાબ થઈ છે રાજપીપળાની ટેકરીઓ કે રાજપીપળાની ટેકરીઓનો સમાવેશ વિંધ્યાંચલ પર્વતમાળામાં થતો નથી જ્યારે પાવાગઢ રતન મહાલ અને છોટા ઉદયપુરની ટેકરીઓનો સમાવેશ વિંધ્યાંચલ પર્વતમાળામાં થાય છે ડન છે અહીં તમારો ડી સાચો જવાબ થઈ જશે ચલો ભાદર નદી કયા સ્થળે સમુદ્રમાં પામે છે ઓકે કે ભાદર નદી જે છે એ કયા સમુદ્રના સ્થળે સમુદ્ર સંગમ પામે છે તો નવી બંદર ખાતે સી તમારો સાચો જવાબ થઈ જશે કે ભાદર નદી જે છે એ નવી બંદર ખાતે સમુદ્રમાં

ઘેલો નદીના કિનારે આવેલું નથી ઓકે તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે સુલતાનપુર ડી તમારો સાચો જવાબ થઈ જશે સુલતાનપુર નદીના કિનારે આવેલું નથી જ્યારે ગેલા સોમનાથ ગઢડા અને વલ્ભીપુર આ ત્રણે ત્રણ જે શહેરો છે એ ગેલા નદીના કિનારે આવેલા છે ડન ચલો નીચેનામાંથી કઈ નદી સોમનાથના ત્રિવેણી સંગમમાંની એક નદી છે તો ત્રણેય હિરણ કપિલ અને સરસ્વતી આ ત્રણેય નદીના સંગમમાં સોમનાથ નદીનું ત્રિવેણી સંગમ થાય છે ઓકે તો તમારો ડી સાચો જવાબ થઈ જશે ચલો આપણા વિડીયો જો ખરેખર ગમતા હોય ને વિદ્યાર્થી મિત્રો તો વિડીયોને લાઈક કરવાનું છે ઓકે શેર કરવાનું છે ચેનલ પર જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય એમણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે ચલો પણ પૂછાય ગયેલો ક્વેશ્ચન છે કે રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે તો આજી નદી પૂછાયે ગયેલો ક્વેશ્ચન છે ચલો સુલતાનપુર કઈ નદીના કિનારે વસેલું છે સુલતાનપુર કઈ નદીના કિનારે વસેલું છે તો શેત્રુંજી યાદ રાખો શેત્રુંજી નદીના કિનારે વસેલું છે ઓકે આ શેત્રુંજી નદી આવેલી છે સુલતાનપુરું ભાવનગર ઓકે ચલો નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ઓકે તો ખોટી જોડ તમને જોતા જ ખબર પડી જાય કે તાપી એટલે કડાણા યોજના ઓકે તાપી નદી પર કડાણા યોજના આવી નથી તાપી પર તો આપી શું કઈ ઓકે અને કાકડા છે તાપી નદી પર તો ઉકાઈ અને કાકડા પર યોજના આવેલી છે તો આ વિકલ્પ આપણો સાચો થઈ જશે જ્યારે મેસો શ્યામ સરોવર બંધ અંબિકા મધર ઇન્ડિયા ઓકે પૂછાઈ શકે મહી અને વણાક બોરી ઓકે આ પૂછાઈ શકે છે નોટ ડાઉન કરી લેજો કે મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે તો અંબિકા નદી પર આવેલો છે બરાબર ચલો અહીં આપણો સાચો જવાબ થઈ જશે તાપી એટલે કડાણ યોજના જોડ ખોટી છે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે જો પાછો આવી ગયું ને ખોટી જોડ શોધવાની છે તો અહીં તમારો સાચો જવાબ થઈ જશે મુક્તેશ્વર બંધ પાટણ ઓકે બી તમારો સાચો જવાબ થઈ જશે મુક્તેશ્વર બંધ પાટણમાં આવેલો નથી ધરોઈ બંધ મહેસાણા સાચી વાત છે વણાકબોરી મહીસાગર સાચી વાત છે વાત્રક બંધ અરવલ્લી ખાતે ડન ચલો જણાવવાનું છે તમારે મુક્તેશ્વર બંધ ક્યાં આવેલો છે ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ બીજા મોસ્ટ એમ્બિક્યુઅસ ચાલને ત્યાં સુધી જય જય ભારત થોડુંક આપણે ફેક્ટ આપણે ફટાફટ ચર્ચા કરી લઈએ ભારતમાં સૌપ્રથમ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ક્યારે લગાવવામાં આવી હતી છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો બાસઠ ભારત અને ચીન યુદ્ધ વચ્ચે સૌપ્રથમ ભારત અને ચીનમાં જ્યારે યુદ્ધ થયું છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો ને બાસઠના રોજ ત્યારે સૌપ્રથમ વખત રાષ્ટ્ર કટોકટી લાગી હતી બીજી વાર રાષ્ટ્ર કટોકટી ત્યારે લાગી ત્રણ ડિસેમ્બર ઓગણીસો એકતરમાં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સૌપ્રથમ ચીન યાદ રાખવાનું ચીન સાથે યુદ્ધ થયું ઓગણીસોને બાસઠમાં પછી લગભગ દસ થી બાર વર્ષ પછી પાકિસ્તાન સુરત યુદ્ધ થયું ઓગણીસો એકોતેરમાં તો બીજી વખત રાષ્ટ્ર કટોકટી લાગી ત્રીજી વખત રાષ્ટ્ર અશાંતિને કારણે ત્રણ છે વર્ષ યાદ અહીં ઓગણીસો બાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો પંચોતેર ઓકે ચલો આમના રાષ્ટ્રપતિને વડાપ્રધાન યાદ રાખવાના ત્રણે ત્રણ વર્ષના ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્ર કટોકટી જાહેર કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા તો ડોક્ટર એસ રાધા કૃષ્ણન ઓકે યાદ રાખો ભારતમાં સૌ પ્રથમ રાષ્ટ્ર કટોકટી જાહેર કરનાર રાષ્ટ્રપતિ હતા એસ રાધા કૃષ્ણન ભારતમાં લાંબો લાંબો સમય સમય ચાલી ચાલી તો બીજા નંબરની કટોકટી સૌથી લાંબો સમય ચાલી હતી ચાલે જ ને કારણ કે બીજી કટોકટી ભારત અને પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી એટલે સૌથી લાંબો સમય ચાલી હતી ડન તો મળીએ છીએ બીજા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો